સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે શ્રી વચનામૃતના 200 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ આજથી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે, જે 12 નવેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહ્યા છે. આ સાથે જ 1.5 લાખ હરિભક્તો પહેલા દિવસે મહોત્સવમાં જોડાયા છે. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં હવન પણ કરવામાં આવી રહ્યું છે, જે માટે 201 હવન કુંડી બનાવાઈ છે, જ્યાં 5100 કિલો ઘી, 1400 કિલો તલ અને 1500 કિલો જવથી આહુતિ આપવામાં આવી રહી છે. ગીર ગાયના 1500 કિલો ઘીની પણ આહુતિ અપાય છે. સભા મંડપની જેમ જ અહીં પણ યુવકોએ એકઠા થઈને હવન કુંડ બનાવ્યા છે. મહત્વનું છે કે 8000 હરિભક્તો તબક્કાવાર આ હવનમાં ભાગ લેવાના છે. તો જેટલું આકર્ષક આ 51 ફૂટનું વચનામૃત છે, તેટલી જ અનોખી વચનામૃત આ સંપાદનની કથા પણ છે. એવું કહેવાય છે કે શુકાનંદ સ્વામી લખવામાં માહિર હતા અને લખી લખીને તેમની એક આંગળી વાંકી વળી ચૂકી હતી. સ્વામિનારાયણ ભગવાનના વિચારો પેઢીઓ સુધી પહોંચતા થાય તે માટે સંતોએ ખૂબ જ મહેનત કરી. મુખ્ય ખરડા સ્વરૂપે તૈયાર થયેલું આ વચનામૃત પહેલા અલગ લિપિમાં હતું, જોકે સમય જતા તેને ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ દ્વિશતાબ્દી મહોત્સવમાં આવનારા હરિભક્તો પણ 51 ફૂટના આ વચનામૃતનું વાંચન કરી ધન્યતા અનુભવી શકશે. જોડાઈએ સંવાદદાતા અભિષેક પંચાલ સાથે. અભિષેક, વચનામૃતની દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે, કેટલો ઉત્સાહ છે હરિભક્તોમાં અને કયા પ્રકારની તસવીરો, શું ખાસ આયોજન? દીપાલી, બિલકુલ સમગ્ર વિશ્વની અંદર જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું જે શ્રીજીનું જેને સ્વરૂપ માનવામાં આવે છે તે વચનામૃત જે ગ્રંથ છે તેને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે વડતાલની પવિત્ર ભૂમિ પર છેલ્લા 4-5 મહિનાથી જે તૈયારીઓ કરવામાં આવતી હતી ને આગામી 6 દિવસ સુધી દ્વિશતાબ્દી વચનામૃત મહોત્સવ યોજાનાર છે. અંદાજિત 20-25 લાખ જેટલા જે હરિભક્તો માત્ર અહીંના જ નહીં પરંતુ દેશ વિદેશના હરિભક્તો આમાં ભાગ લેવાના છે. આજે વહેલી સવારથી જ આજે કાર્યક્રમ હતો તેનો પ્રારંભ થયો હતો અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજીએ પણ ગૌ પૂજન કર્યું હતું. આપ દ્રશ્યમાં જોઈ શકશો કે ભવ્યથી ભવ્ય રીતના આ મહોત્સવનું એક આયોજન કરવામાં આવ્યું છે અને જે આગામી 6 દિવસ સુધી આ મહોત્સવ ચાલનાર છે, જેની અંદર વિવિધ જે સામાજિક સેવાની પ્રવૃત્તિઓ છે તેઓ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવનાર છે. તો બીજી તરફ માત્ર આજનો આજે સ્ટેજ છે તે 600.200 ફૂટ પહોળો જે સ્ટેજ બનાવવામાં આવ્યો છે. અંદાજિત 25,000 કરતા વધુ હરિભક્તો એક જ સ્લેબમાં બેસી શકે તેવા 4 થી વધુ સ્લેબ બનાવવામાં આવ્યા છે અને 1.5 લાખ જેટલા હરિભક્તોએ આજના જે પ્રારંભ આ મહોત્સવનો દ્વિશતાબ્દી મહોત્સવનો થયો છે તેને તેની અંદર ભાગ લઈ રહ્યા છે. જે રીતના અહીંયા વાત કરવામાં આવે કે તમામ જે તૈયારીઓ છે તેઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અહીંના જે સંત છે તેમની સાથે પણ આપણે વાત કરીએ છીએ. સ્વામીજી, દ્વિશતાબ્દી મહોત્સવ શું છે અને મુખ્ય આયોજન શું ખાતે કરવાનું? વચનામૃત એ સ્વામિનારાયણ સંપ્રદાયનું અધ્યાત્મ શાસ્ત્ર છે, જેનો મહામહોત્સવ આજે 200 વર્ષ પૂર્ણ થતા સામાજિક, આધ્યાત્મિક, ધાર્મિક અને વ્યવહારિક અને સમાજ સેવા સાથે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે 51 ફૂટના વચનામૃતનું પણ અહીંયાથી વિમોચન થયું છે. આજે રાજ્યપાલશ્રી પધાર્યા છે. બપોર પછીના સમયમાં દ્વારકેશલાલજી મહારાજ પધારવાના છે. નેત્ર કેમ્પો, આરોગ્ય કેમ્પો, વિવિધ આયોજનો પણ આ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યા છે. કેટલા હરિભક્તો આટલા દિવસોની અંદર ભાગ લેવાના છે અને શું શું વિશેષ તૈયારીઓ, કારણ કે જ્યારે 200 વર્ષ શ્રીજી જે વચનામૃતને કીધા હતા તેને પૂર્ણ થઈ રહ્યા છે? આજના પ્રથમ દિવસે જ 1.5 લાખ ભક્તોએ આ મહોત્સવનો લાભ લીધો છે. દરરોજ 1.5-2 લાખ ભક્તો અહીંયા પધારવાના છે, એટલે 15 લાખ ભક્તો આ 7 દિવસ દરમિયાન પધારવાના છે. વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કર્યું છે, જેમાં પિતાનું મહત્વ, સામાજિક મહત્વ એવા પણ વ્યસન મુક્તિના આયોજનો એની અંદર છે. જણાવો કે વચનામૃત નગરી એક જે કન્સેપ્ટ છે તે શું છે અને કેટલા હરિભક્તો તેને પણ વિઝિટ કરશે? વચનામૃત નગરી એ આધ્યાત્મિક, સામાજિક, વ્યવહારિક આ ત્રણેયનો સમન્વય કરી અને જેની અંદર સમાજની અને અધ્યાત્મને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન થાય એવું વડતાલ સ્વામિનારાયણ મંદિર અને આચાર્ય મહારાજશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, કે જેનાથી સમાજ સ્વસ્થ, સમાજનું સારા યુવાનોનું આધ્યાત્મિક વ્યવહારિક નિર્માણ થાય એના માટેનું એક આયોજન છે.
બિલકુલ દીપાલી, એટલે જે રીતના કહી શકાય કે જે અહીંયા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર અંદાજિત 1.5 લાખ કરતા હરિભક્તો અહીંયા જોડાયા છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિશ્વ ફલક પર આત્મીયતાનો સંદેશો જે વહેતો રહે તેની માટે જ આજે મહોત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જી જી અભિષેક, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે વડતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે વચનામૃતના દ્વિશતાબ્દી મહોત્સવનું, કે જ્યાં આજે પ્રથમ દિવસે 1.5 લાખ જેટલા હરિભક્તોએ મુલાકાત લીધી છે. અહીં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.